નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં હિન્દીમાં આપણે પાઠ નંબર 2 જેનું નામ છે ન્યાયમંત્રી એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. આપણે ગયા ક્લાસની અંદર જે પાઠની અંદર આપણે એટલા સુધી જોયું હતું કે જે શિશુપાલ બ્રાહ્મણ હોય છે એના ઘરે એક નવયુવક આવે છે અને જે ત્યાં રાત રોકાય છે. એ વખતની જે ન્યાય પ્રણાલી હતી એના ઉપર ચર્ચા થાય છે અને આ વાતની અંદર પેલો શિશુપાલ અને આવનાર યુવક એવું કહે છે કે જો મને મોકો મળશે તો હું સાબિત કરી આપીશ કે ન્યાય કોને કહેવાય. બ્રાહ્મણ કે લીએ કુછ ભી કઠિન નહીં, મેં ન્યાય કા ધન કા બજા કર દિખા દુંગા. આટલા સુધી આપણે પાઠ જોયો હતો. હવે આગળનો પાઠ આપણે જોઈએ. પરદેશી ધીરે સે મુસ્કુરાયો. આવનાર પરદેશી હતો એ ધીમે થી મુસ્કુરાયો, હસ્યો ધીમે થી, પર કુછ ન બોલે, પણ કઈ બોલ્યો નહીં. ફિર કુછ દેર બાદ વે સો ગયો અને ત્યાર પછી થોડી વાર રહી અને બધા સૂઈ ગયા. પરદેશી સુબહ ઉઠકર પરદેશીને શિશુપાલ કો ધન્યવાદ દેકર ઉનસે વિદાય. સવારે ઉઠી જે આવનાર પરદેશી તો એ શિશુપાલને આભાર માન્યો અને ત્યાંથી એ નીકળી ગયો. વિદાય લીધો એટલે કે ત્યાંથી એ નીકળી ગયો, વિદાય લીધો. કુછ દિનો બાદ શિશુપાલ કે ઘર કુછ સિપાહી આયે ઓર ઉન્હે દરબાર મેં ચલને કે લીએ. હવે આમ કરતા કરતા થોડો સમય વીતી ગયો. થોડોક સમય વીત્યા પછી કેટલાક દિવસો પછી એના આપણા શિશુપાલના ઘરે કેટલાક સિપાહીઓ આવ્યા અને એને કહ્યું કે દરબારમાં તમને બોલાવવામાં આવ્યા છે, રાજા તમને બોલાવે છે. શિશુપાલ સહમ ગયો. શિશુપાલ સહમ ગયો, સહમ પોતાના મતલબ આશ્ચર્યચકિત હોતાના. શિશુપાલને થયું કે મેં કઈ ગુનો તો કર્યો નથી, મેં કઈ એવું કામ કર્યું નથી, તો આ રાજાના સિપાહીઓ મને બોલાવવા કેમ આવ્યા, રાજાએ મને કેમ બોલાવ્યો. સમજ નહીં શકે કે સમ્રાટને ઊંધે કેમ બોલાવ્યા, એ સમજી ના શક્યા કે સમ્રાટે એમને કેમ બોલાવ્યા છે. કારણ કે અચાનક કોઈ જાણ વગર પેલા સિપાહીઓ આવ્યા અને એમને કહ્યું કે તમને રાજા બોલાવે છે. એ વખતે પેલા શિશુપાલને નવાઈ લાગી અને એ વિચારવા લાગ્યા કે મેં કોઈ ગુનો તો કર્યો નથી, મેં શું કર્યું છે કે જે સમ્રાટ મને બોલાવે છે. કહી હું પરદેશીને તો સમ્રાટ જે જૂઠી સચ્ચી શિકાયત નહીં કરી. વિચારતા વિચારતા એમને પેલા આવનારા યુવકની વાત યાદ આવી કે હા, થોડા દિવસ પહેલા પેલા આવનારા યુવક સાથે મેં આ ન્યાયની પ્રક્રિયા વિશેની વાત કરી હતી, તો એ પરદેશી યુવકે જ કદાચ રાજા આપણને સાચી ખોટી વાત કરીએ છીએ, કે મારું જૂઠાણું ચલાવ્યું છે અને મારી ફરિયાદ કરીએ છીએ. શિકાયત મતલબ થાય ફરિયાદ. દરબાર મેં પહોંચકર શિશુપાલ કા કલેજા ધડકને લગા, જબ ઉન્હોને દેખા કે પરદેશી સમ્રાટ છે અને સિપાહીઓની સાથે થઈ ગયા અને રાજા દરબારમાં પહોંચ્યા. ત્યારે દરબારમાં પહોંચ્યા એ વખતે કલેજા ધડકના મતલબ ગભરા જાણ, એ ગભરાઈ ગયા. કારણ કે એમણે જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોઈને એમને ગભરાટ થવા લાગી અને ગભરાટ કારણ શું કે જે પરદેશી યુવક એના ઘેરે રાખેલો પાયો હતો એ જ યુવક રાજાના સિંહાસન પર બેઠેલો હતો અને પોતે સમ્રાટ હશો હતો. સમ્રાટ બોલે, બ્રાહ્મણ દેવતા મેં આપકો ન્યાય કા અવસર દેના ચાહતા હું. હે બ્રાહ્મણ દેવ, હું તમને ન્યાયનો મોકો આપવા માંગુ છું. આપ તૈયાર હે? શું તમે તૈયાર છો? તમે અગાઉ મારી સાથે વાત કરી હતી કે જો મને મોકો મળશે તો હું ન્યાય કેવી રીતે કરી બતાવીશ, તો આજે હું તમને ન્યાયમંત્રી બનાવવા માંગુ છું. શું તમે કરી શકશો? પહેલે તો શિષ્યપણ ગભરાય, અચાનક આવી વાત થવાથી ગભરાઈ ગયા. અચાનક કોઈ વાત આપણા આગળ આવી જાય તો આપણે શું થઈ જઈએ છીએ, ગભરાઈ જઈએ કે આ મોકો લેવો કે ના લેવો. ફિર બોલે, પછી બોલ્યા, યદિ સમ્રાટ કી યહી ઈચ્છા હે તમે તૈયાર હો? હા, જો મહારાજની આવી ઈચ્છા હોય તો હું તૈયાર છું. હું ન્યાયમંત્રી બનવા માટે તૈયાર છું અને હું ન્યાયનો ડંકો વગાડવા માટે પણ તૈયાર છું. બહુ ઠીક, કલસે આપ ન્યાયમંત્રી હોઈ, બરાબર છે, સારું છે, તમે કાલથી જ ન્યાયમંત્રી બની જશો. તમને એક હોદ્દો આપવામાં આવે છે,
कि तुम्हें न्यायमंत्री छो। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहनाई। अने आओ उपला राजाए कही अशोकी कही अने ना एक अंगूठी आपी अने हाथ में जो अंगूठी थी ये वक्त ना समय के अंदर राजाओं जीते कोई व्यक्ति ने अधिकार आपे कर दिया अधिकार रूप में राजा ने एक अंगूठी आपे राजपूत राजा ने कहवाई अने ये आपे ये व्यक्ति ने ये उद्योग कहवाई यह सम्राट अशोक की राजमुद्रा थी। अने आ सम्राट अशोक की राजमुद्रा राजमुद्रा एटले के जे ते राजाओ पोताना राज्यना अधिकारी माटे एक प्रकारनी एक विनती बनावे अने ए विनती ने पहेरावामां आवे एटले एनी राजमुद्रा थई जाय। शिशुपाल अब शिशुपाल न्यायमंत्री थयो। हवे तो आ शिशुपाल न्यायमंत्री बनी गयो हतो। आटला दिवस सामान्य ब्राह्मण हतो पण हवे न्यायमंत्री बनी गयो हतो। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया अने हमने आ राज्य नु समुचित समुचित मतलब अच्छी तरह सुव्यवस्थित है ना व्यवस्था करवानो आरंभ कर दियो। कि न्याय की प्रक्रिया की शुरुआत में हमने एक प्रकार का पगला ले लिया जेकी करे कदाच कोई गुनो बने नहीं। सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। अने सुप्रबंध सुव्यवस्था सुप्रबंध नो मतलब थाय छे सुव्यवस्था सुआयोजन એવું આયોજન કર્યું કે આખા રાજ્યની અંદર શાંતિ રહેવા લાગી ક્યાંય કોઈ તકલીફ ના પડવા લાગી કોઈ અન્યાય થવા લાગ્યો નહીં। કિસીકો કિસી પ્રકાર કા ભય નહીં થા કોઈને કોઈ પ્રકારનો ડર હતો નહીં। કારણ કે જ્યાં ડર જેવું લાગે સીધા રાજાના દરબારમાં જાય ફરિયાદ કરે એટલે ડર દૂર થઈ જાય એટલે લોકો નિશ્ચિત બની ગયા નિર્ભય બની ગયા। લોક દરબાર દરવાજા તક ખુલે चारों तरफ न्यायमंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। आखा राज्य बीजा राज्य न्याय की प्रक्रिया की न्यायमंत्री व्यवस्था थी न्याय चौकीदार चौकी करतो हशे चौकीदार तो एने हत्या कर दी खून कर दी। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। सवार थता જેવી રાતના લાશ મળી ગઈ એટલે સવારે લોકોએ જોયું તો ચારે બાજુ આવા ફેલાઈ ગઈ કે રાત દરબારની અંદર એક ચોકીદારનું ખૂન થયું છે। લોકો બડે હેરાન છે લોકો પરેશાન થવા લાગે કે આવું બને છે કેવી રીતે। કારણ કે ન્યાયની પ્રક્રિયા એટલી સારી હતી અને સુવ્યવસ્થિત હતી કે ક્યાંય કોઈ વ્યક્તિ ગુનો કરતા પણ અચકાતું હતું તો જ્યારે આ આખી રાતની રાતમાં ખૂન થઈ ગયું એટલે લોકોને હેરાન પરેશાન થવા લાગ્યા લોકો કે આવું બને છે કેવી રીતે। શિશુપાલ કે તો નીંદ ની ઉડી ગઈ અને શિશુપાલ તો ઊંઘા ઉડી ગઈ કારણ કે એના હાથમાં ન્યાયની પ્રક્રિયા જ્યારે ગુજરાત ને તો પકડવો જ પડશે। ઉન્હોને ખાના પીના છોડ કર અપરાધી કા પતા લગાને મેં રાત દિન એક કરી અને ખાવા પીવાનું છોડી અને રાત દિવસ એક કરી અને પેલા જે ગુનેગારને પકડવા માટે અમને ખૂબ મહેનત કરી રાત દિન એક કરના મતલબ સખત મહેનત કરના। બહુત પ્રયત્ન કરને કે બાદ જબ અપરાધી કા પતા ચલા તો શિશુપાલ કે આશ્ચર્ય કા ઠેકાણ ઘણા બધા પ્રયત્નો કર્યા અને એટલી બધી શોધખોળ કરી અને જ્યારે એમણે આ અપરાધીને પકડ્યો જો શોધ્યો તો એમને એમ આશ્ચર્ય ખૂબ આશ્ચર્ય થયું કે આવું બને જ કેવી રીતે। એ વ્યક્તિ એવો હતો ખૂન કરનાર વ્યક્તિ એ વ્યક્તિનું નામ જાણીને ખૂબ આશ્ચર્ય થયું। સ્વયં સમ્રાટની ઉસ પહેરેદારની હત્યા કરી અને એનું કારણ હતું અને શિશુપાલની જે આશ્ચર્ય ખૂબ વધી ગયેલું કારણ હતું કે પોતે રાજાએ પોતે પહેરેદારનું ખૂન કર્યું। સમ્રાટ કો અપરાધી ઘોષિત કરના બહુ ની કઠિન કામ હતા। હવે વાત એવી બની કે રાજા પોતે હતા અને રાજાને જ અપરાધી સાબિત કરવાના હતા તો આ વાત કઠિન હતી। કારણ કે જે વ્યક્તિ આખા રાજ્યનું શાસન ચલાવતો હોય અને એને કેવી રીતે કહી શકાય કે ખૂની તમે જ છો અને કેવી રીતે સાબિત કરવો એમ। શિશુપાલ કરે નહીં તો ક્યાં કરે હવે શિશુપાલ કરે તો શું કરે। કારણ કે એક બાજુ ખૂન કરનાર વ્યક્તિ પકડાઈ ગયો હતો અને ખૂન કરનાર વ્યક્તિ રાજા પોતે હતો હવે રાજાને જ કેવી રીતે કહેવાય કે તમે જ ખૂની છો। એક ઓર વે
ન્યાય મંત્રી પણ હતો અને બીજી બાજુ રાજાનો સેવક પણ હતો, કારણ કે એના કરતા પણ રાજા ચડિયાતો હતો. હવે આપણાથી ઉપરી વ્યક્તિને આપણે કેવી રીતે કહી શકીએ એની વાત જ ના કરી શકાય. તો અહીંયા શિશુપાલ માટે બહુ બિગાડો સમય આવી ગયો, પણ ન્યાયની દ્રષ્ટિએ સમ્રાટ ઓર સાધારણ વ્યક્તિને કોઈ અંતર નહીં હોતા. પણ ન્યાય એવું કહે છે કે ગુનેગાર ગમે તે હોય, રાજા હોય કે ગમે તે હોય, એ બધા સરખા જ હોય છે. એટલે કે રાજા હોય કે સાધારણ વ્યક્તિ, ન્યાય માટે બધા જ સરખા છે. અગલે દિન શિશુપાલ દરબારમાં પહોંચ્યો. બીજા દિવસે શિશુપાલ દરબારમાં ગયા. સમ્રાટ અશોક સિંહાસન પર બેઠે હોય છે, એને જોયું તો રાજા સિંહાસન પર બેઠા હતા. આજે હિ ઉમેને શિશુપાલ સે પૂછા, અપરાધી કા પતા ચલા? હવે જેવા શિશુપાલ દરા દરબારમાં આવ્યા કે તત્ત રાજાએ સમ્રાટને કહ્યું કે શું અપરાધીનો માહિતી મળી, અપરાધી કોણ છે, અપરાધી પકડાયો? ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા. હવે તેમને સાહસ રાખવું પડે કે જો ના ગઈ તો પોતાની જે ઇજ્જત હતી એ ભૂલવા મળ્યા નથી, અને હા કહેવા જાય તો રાજા તો એને સજા કરે. તો છતાં એમને સાહસ કર્યો, સાહસપૂર્વક કહ્યું, જી હા ચાલ ગયા, હા એનો અંગે એની ખબર મળી ગઈ છે. તો ફેર ઉસે ઉપસ્થિત કરો, ઉપસ્થિત કરવાનો મતલબ હાજર કરો, તો એને હાજર કરો, અપરાધી કોણ છે એને પકડી અહીંયા દરબાર વચ્ચે લાવો. ન્યાયમંત્રી પૂછ રૂકે. હવે એમને થોડું રોકાવું પડ્યું, કારણ કે આગળ રાજા બેઠેલા હતા. રાજાને કેવી રીતે કહેવાય કે તમે પોતે અપરાધી છો? એટલે થોડા કહે દરેક ડર ના મારે ગમે તે, પણ હું થોડા પાછા પડ્યા. ફિર અપને ઉચ્ચ અધિકારી અધિકારીઓ સંકેત કરતી હોય બોલે, અને એના ઉપર જે ઉચ્ચ અધિકારી હતો એટલે કે જે સેનાપતિ કે જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને આદેશ કર્યો, ધનવીર મને ગિરફ્તાર કરતો, મેં આજ્ઞા દેતા હોઉં. અને પછી રાજા સામે આંગળી કરી અને ઈશારો કરીને કહ્યું કે આને ગિરફ્તાર કરી લો, પકડી લો, હું આજ્ઞા કરું છું. સંકેત સમ્રાટ કેવો હતો અને આ જે ઈશારો કર્યો હતો, સંકેત મતલબ ઈશારો, એ ઈશારો રાજા તરફનો હતો. દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ, આખો દરબાર શાંત થઈ ગયો કે આ શું કહે છે. શિશુપાલ કાંડો થઈ ગયો છે, તું કોઈ એમ માની કે રાજાને પકડવાની વાત કરે છે? તો આખો દરબાર શાંત થઈ ગયો, કોઈને કંઈ બોલવું કે શું કરવું સૂજ્યું નહીં. નિસ્તબ્ધ મતલબ શાંતિ. સમ્રાટ કા ચહેરા ક્રોધ છે લાલ હો ગયા, અને સમ્રાટનો ચહેરો પણ ક્રોધિત થઈ ગયો, ક્રોધ લાલ થઈ ગયા. બે સિંહાસન સે ખડે હો ગયા ઓર બોલે, ના સાહસ. રાજા સિંહાસન પરથી ઉભા થઈ ગયા અને બોલ્યા, આટલું સાહસ કે મને રાજાને અપરાધી સાબિત કરે છે? ન્યાયમંત્રીને એસા ભાવ પ્રગટ કિયા જૈસે કુછ સુનાહી ન મને લે. ન્યાયમંત્રી લઈ ગયા શિશુપાલે એવો ભાવ પ્રગટ કર્યો કે જાણે એને કશું સાંભળ્યું નહીં. ઉન્હોને અપને શબ્દો કો ફિર દોહરાયા, ધનવીર વ્યક્તિ ક્યાં હો, અપરાધી કો ગિરફ્તાર કરો. અને પછી એને પોતાના શબ્દને ફરીવાર બીજી વાર બોલ્યા અને કહ્યું કે ધનવીર શું દેખી રહ્યા છો, અને એ અપરાધી છે, રાજા નથી, એને ગિરફ્તાર કરી લો. રાજા માટે એનો શબ્દ વાપર્યો છે અપરાધી, સમ્રાટ નથી કીધું, અને અપરાધીને ગિરફ્તાર કરી લો. દૂસરે હિ ક્ષણ સમ્રાટ કે હાથોમાં હથકડી પડ ગઈ, અને બીજી ક્ષણમાં જેવો પેલા ન્યાયમંત્રીએ હુકમ કર્યો કે એના ઉચ્ચ અધિકારીએ પેલા રાજાના હાથમાં હાથકડી પહેરાવી દીધી. હાથકડીને ખબર છે કે જે પોલીસ વાળા પણ માગતા હોય છે ગુનેગારને પકડવા માટેની. ન્યાયમંત્રીને કહા, અશોક તુમ પર પહેરેદાર કે હત્યા કા આરોપ લગાયા જાતા હૈ, તુમ ઇસકા ક્યા ઉત્તર દેતે હો? હવે ન્યાયમંત્રી પેલા રાજાને કહ્યું, પકડાય રે ગિરફ્તાર, હવે તો અપરાધી હતો. તો કે અશોક તમારા ઉપર જે પેલા ચોકીદાર છે એની હત્યાનો આરોપ લગાવવામાં આવે છે, શું તમે એના જવાબમાં શું કહેવા માંગો છો? સમ્રાટ ભણ કાટકર રહે ગયા, અને સમ્રાટ એમ કે હું કાટકર રહેલા અમે તમને કઈ બોલી શક્યા નહીં, એ પોતે પકડાઈ ગયા. ન્યાયમંત્રીને ફીર પૂછા, તો તું અપરાધ સ્વીકાર કરતે હો? ત્યારે રાજાએ કોઈ જવાબ ના આપ્યો. ત્યારે પેલા ન્યાયમંત્રીને કહ્યું કે શું તું તારો ગુનો કબૂલ કરે છે? હા મેને ઉસે મારા અવશ્ય હે પર ઉદ્દંડ થા, હા મેને મારો ચોક્કસ છે, પણ એ ઉદ્દંડ મતલબ અવિવેકી હતો, એ જેમ તેમ બોલનારો હતો, કોઈનું માન અપમાન જોનારો હતો નહીં. સમ્રાટના ઉત્તર થયા, અને સમ્રાટે પોતે ઉત્તર આપ્યો, ગુનો કબૂલ લીધો, કેમ કર્યો એ પણ કહી દીધું કે એ પહેરેદાર ઉદ્દંડ હતો, અવિવેકી હતો, એમને મારે એને મારવું પડ્યું. વા ઉદ્દંડ થાય નહીં, તમને એક રાજકર્મચારી કે દેખી એ ઉદ્દંડ હતો કે કેમ હતો, અવિવેકી હતો, વિવેક કે તમારે ન્યાયની પ્રક્રિયા માં લાવવાનો હતો, પણ તમે એને માર્યો છે, તમે અપરાધી હો, તમે ગુનેગાર છો.
તો એ મૃત્યુદંડ દીધા દાદા એ અને જેને સામે ખૂન કર્યું હોય તો એની સજા એક જ છે એને મૃત્યુદંડ આપો મૃત્યુના દંડને એને મારી નાખો ન્યાયમંત્રી નિર્ણય દીધા અને ન્યાયમંત્રી આવો નિર્ણય આપ્યો ન્યાયમંત્રીએ સમ્રાટ અશોકને પકડાવી અને શું નિર્ણય આપ્યો કે તમે એક ગુનેગાર છો તમે એક વ્યક્તિનું ખૂન કર્યું છે અને એ ખૂનના બદલામાં તમને મોતની સજા આપવામાં આવે છે તો મિત્રો આટલા સુધી આપણે પાઠ રાખીએ બાકીનો પાઠ અને પ્રશ્નોત્તરી આપણે આગળના પાઠ